નમસ્કાર. વિક્રમ સંવત 2079 કુંભ રાશિના જાતકો માટે કેવું નીવડશે આવો જાણીએ. સૌથી પહેલા વાત કરીએ આર્થિક સ્થિતિની. વર્ષની શરૂઆતમાં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. શતભિષા નક્ષત્રના જાતકોએ આર્થિક આયોજન પર ખાસ ધ્યાન આપવું પડશે. અભ્યાસ, કારકિર્દી, ધંધો અને કૃષિ. ધનિષ્ઠા કે શતભિષા નક્ષત્રના વિદ્યાર્થીઓએ ખાસ એકાગ્રતા કેળવવી પડશે. ગ્રેજ્યુએશન બાદ નોકરી મળવાને કારણે ઉચ્ચ અભ્યાસની અનિચ્છા થઈ શકે છે. સારા પેકેજ સાથે નવી નોકરીનો યોગ છે. જ્યારે વેપારીઓએ મકર સંક્રાંતિ સુધીમાં મોટું જોખમ ન લેવું હિતાવહ રહેશે. ખેડૂત મિત્રો માટે પણ નવું વર્ષ શુભ છે. લગ્ન જીવન. એપ્રિલ પછી જીવનસાથી સાથે જવાબદારી અને અપેક્ષા મુદ્દે તણાવ રહી શકે છે. અવિવાહિતોએ લગ્ન માટે 2-3 વર્ષ પ્રતીક્ષા કરવી યોગ્ય રહેશે. પ્રેમ સંબંધ. 18 જાન્યુઆરીથી પનોતીનો બીજો તબક્કો શરૂ થશે. દર 30 વર્ષે આવતી પનોતીથી સંબંધોમાં ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. પ્રવાસ અને વિદેશ યોગ. લાંબા અંતરના પ્રવાસ માટે માર્ચ એપ્રિલ પછીનો યોગ વધુ પ્રબળ છે. 22 એપ્રિલ પછી વિદેશ જવા માટેનો કુદરતી યોગ ઊભો થશે. આરોગ્ય અને માનસિક સ્થિતિ. નવા વર્ષે માનસિક આરોગ્યની કાળજી રાખવી પડશે. 18 જાન્યુઆરીથી પનોતીનો 2.5 વર્ષનો બીજો તબક્કો થાક અને અકળામણ આપશે. સંપત્તિ અને કોર્ટ કચેરી. 18 જાન્યુઆરી પછી મિત્રો, બેંક કે અન્ય સ્ત્રોતથી આર્થિક મદદ મળી રહેશે. સપનાનું ઘર ખરીદવા માટે અત્યારથી એપ્રિલ સુધીનો સુંદર યોગ છે. કોર્ટ કેસમાં ફરિયાદી છો તો ધીરજ રાખવી પડશે. વિજય નિશ્ચિત છે. સ્ત્રી વર્ગ. કૌટુંબિક દ્રષ્ટિએ નવું વર્ષ સારું રહેશે. સાસરી પક્ષ સાથેના સંબંધોમાં મીઠાશ આવશે. નવું વર્ષ આર્થિક લેવડ દેવડ, લોન અને આવક બાબતે સારું રહેશે. ગુરુગ્રહનું વર્ષફળ. ગુરુગ્રહનું બીજા સ્થાન પર ભ્રમણ આર્થિક કૌટુંબિક સુખ આપશે. શનિ વર્ષનું વર્ષફળ. વિદેશ પ્રવાસ અને સંસ્થાકીય કાર્યો માટે શનિ મદદ કરશે. 18 જાન્યુઆરીથી શનિનો કુંભ રાશિમાં પ્રવેશ આવકમાં રાહત આપશે. રાહુ ગ્રહનું વર્ષફળ. રાહુનું ત્રીજા ભાવ પરથી ભ્રમણ કંઈક નવું કરવા જનૂન આપશે.